નમસ્કાર મિત્રો, જૂન મહિનાના અંતિમ તબક્કાના કરંટ અફેર્સના સેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવા જઈ રહ્યા છે 22 થી 30 જૂન 2018ના કરંટ અફેર્સના ન્યૂઝ. ઓકે, એમાં કયા મુદ્દા પરીક્ષા માટે કામના છે ચાલો જોઈએ. આજનો પ્રથમ મુદ્દો છે ભારત ફ્રાન્સમાં યુદ્ધ સ્મારક બનાવશે. બરાબર, ઓકે. ભારત ફ્રાન્સમાં યુદ્ધ સ્મારક બનાવશે. હવે યુદ્ધ સ્મારક ફ્રાન્સમાં કેમ બનાવશે? તો વિશ્વયુદ્ધની ઘટનાઓમાં ભારતે વિશ્વયુદ્ધમાં બ્રિટન તરફથી ભાગ લીધેલો છે. આ ઘટનાઓ આપણે જાણીએ છીએ, આ ઘટના આપણે જાણીએ છીએ, આઈઆરનો ટોપિક છે. તો આપણે એમને ડેડિકેટ કરવા માટે યુદ્ધ સ્મારક બનાવવા જઈ રહ્યા છીએ. આ યુદ્ધ સ્મારક વિલર્સ-ગુઇસ્લેન નામના સ્થળે થશે. આ જાહેરાત સુષ્મા સ્વરાજ દ્વારા થઈ. યુરોપમાં આપણે આવું બીજું સ્થળ બનાવવા જઈ રહ્યા છીએ. બધાને ખબર છે વિશ્વ દરમિયાન આપણે બ્રિટન તરફથી લડ્યા હતા અને આપણા આ વીર શહીદોને ડેડિકેટ સમર્પણ માટે, સમર્પણની ભાવના અને એમના પ્રત્યે માન બતાવવા માટે આપણે આવા યુદ્ધ સ્મારક બનાવવા માટે જઈ રહ્યા છે. તો યાદ રાખજો મિત્રો, ફ્રાન્સમાં યુદ્ધ સ્મારક બનશે, સ્થળ વિલર્સ-ગુઇસ્લેન. બરાબર, ઓકે. નેક્સ્ટ, ગુજરાતમાં વિશ્વનું પ્રથમ હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સની સ્થાપના થશે. પહેલા તો હ્યુમેનિટેરિયન શબ્દ જે છે એ માનવતા માટે છે, માનવતા માટે. તો હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ એનો મતલબ એવો છે કે જ્યારે પણ આપત્તિ આવે છે ત્યારે એ આપત્તિ દરમિયાન આપણે એ મૃતદેહો, એ અવશેષોને સાચવવા માટેની જે ભાવના છે એ ભાવનામાં ક્યાંક ને ક્યાંક પ્રાયોરિટી હોવી જોઈએ. એવું કહેવાય છે મિત્રો કે જ્યારે ભૂકંપ, જ્વાળામુખી ભૂકંપ જેમ કે સુનામી છે, આવી જ્યારે ઘટનાઓ ઘટે છે તો કુદરતી આપત્તિ કહેવાય. પરંતુ એ આપત્તિનો ભોગ બનેલા લોકો સાથે આપણી જે બિહેવિયર હોય ને એમાં ક્યાંક ને ક્યાંક માનવતા હોવી જોઈએ, નહીં તો એ માનવ સર્જિત આપત્તિમાં પરિણમી જાય. જેમ કે એક્ઝામ્પલ લેવું હોય તો મેં એવું સાંભળ્યું છે કે જ્યારે લાતુરમાં ભૂકંપ થયો ત્યારે મૃતદેહોના શરીર ઉપરથી ઘરેણા કાપીને લેવામાં આવ્યા હતા, એટલે મતલબ કે એમના અંગ કાપીને લેવામાં આવ્યા હતા, આવું પણ સાંભળવા મળ્યું છે. એના સિવાય લોકો ચોરી લૂંટફાટની ઘટના કરતા હોય. જ્યારે તમિલનાડુમાં સુનામી આવ્યું હતું મિત્રો, ત્યારે એ સુનામી વખતે લોકોએ એવું કહે છે કે જે લોકો નિરાધાર થઈ ગયા હતા, એવી છોકરીઓ, એવી સ્ત્રીઓને વેચી મારવાના કૌભાંડ પણ બહાર આવ્યા હતા. તો ઇઝ ઇટ હ્યુમન બિહેવિયર? આ હ્યુમેનિટેરિયન બિહેવિયર નથી મિત્રો. તો આપત્તિ પછી એક માનવનો, એક નિરાધાર વ્યક્તિ જોડે કે મૃતદેહ જોડે કેવો વ્યવહાર હોવો જોઈએ, એ વ્યવહારને પહેલ કરવા માટે આ છે. એટલે એના અંતર્ગત ગુજરાતમાં હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સની સ્થાપના થઈ. એમાં મૃતકોને સાચવવા, બરાબર, મૃતકોને સાચવવા, અને આનું ઉદ્ઘાટન ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે થયું. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ અને રેડક્રોસ વગેરે સંસ્થાઓનો આપણને સહયોગ રહેશે. તમે જાણો છો પણ આપણને બહુ જ હેલ્પ કરે છે અને રેડક્રોસ વિશ્વ લેવલે કામ કરે છે. બરાબર, ઓકે. તો આમ આઈસીએચએફ અને રેડક્રોસ સાથે ગુજરાત ગવર્મેન્ટનું જોડાણ થયું અને આની સ્થાપના થઈ. તો હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સની સ્થાપના ગુજરાત ખાતે થઈ. અને ગુજરાતમાં ક્યાં થઈ? તો ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે થઈ. આ ધ્યાન રાખવું, બરાબર. નેક્સ્ટ, 23 જૂન આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તરીકે ઉજવાયો. ઉદ્દેશ્ય લાખો વિધવાઓ જે ગરીબી અને અન્યાય સહન કરે તે ઉજાગર કરવા માટે આ લોમ્બા ફાઉન્ડેશન દ્વારા સ્ટાર્ટ થયું. તો મિત્રો, આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ આ એક નવો કોન્સેપ્ટ છે. આપણે કદાચ આપણને આ ખબર હશે પણ આપણે જાણતા નતા, એટલા માટે આપણે તેના અંતર્ગત એક માનવતાનો મુદ્દો છે આ પણ. તો વિધવાઓને પડતી મુશ્કેલીઓ શું છે એ બધી ઉજાગર કરવા માટે આ વસ્તુ કરવામાં આવી. તમે જાણો છો કે કયા પ્રકારે દેશની રૂઢિચુસ્તતા છે. હજુ તો સારું છે, બાકી પહેલાના સમયમાં વિધવાઓ માથે ટાંકીને રાખવું, મુંડન કરાવવું, આ બધી ઘણી સમસ્યાઓ હતી. એમાં જો બાળક વગરની વિધવા હોય તેને કાઢી મૂકવામાં આવતી, પછી મંદિરોનો સહારો લેતી અને ત્યાં પણ શોષણનો ભોગ બનતી. આવું પહેલા બહુ ઘટતું હતું, પરંતુ હવે આ એક નવી શરૂઆત છે. જો આપણે આવા દિવસો ઉજવીએ તો લોકોમાં અવેરનેસ આવે કે આપણે એમના પ્રત્યે પણ માનવતાપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. એને અનુલક્ષીને આ દિવસ ઉજવવાનું શરૂઆત લોમ્બા ફાઉન્ડેશન દ્વારા સ્ટાર્ટ થયું. તો 23મી જૂન આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તરીકે ઉજવાય છે. ઓકે, નેક્સ્ટ, વસુંધરા રાજેને ચીફ મિનિસ્ટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી, તમે જાણો છો, ઈ ગવર્નન્સ ક્ષેત્રમાં તેમના કાર્યો માટે. તો ઈ ગવર્નન્સ ક્ષેત્રમાં એમના કાર્યોના યોગદાન માટે એમને મુખ્યમંત્રી આ વર્ષના બેસ્ટ એ તરીકે એવોર્ડ મળ્યો છે. ई गवर्नन्स एटले इलेक्ट्रॉनिक गवर्नन्स मित्रों एटले सुशासन इलेक्ट्रॉनिक माध्यमथी आईटी माध्यमथी शासन चलाववू एने ई गवर्नन्स कहेवामां आवे छे। प्रजानी सुखाकारीमां વધારો કરવો, બધી વસ્તુ ઓનલાઈન કરવી, કોઈ જગ્યાએ ખોટી ભીડ એકત્રિત ન કરવી અને પ્રજાને આ વસ્તુના પર તાત્કાલિક રિપ્લાય મળે। આના જે પણ લૂપહોલ્સ છે જેમ કે સાયબર એટેક છે, સાયબર ક્રાઇમ છે, મોર્ફિંગ છે, હેકિંગ છે, એ બધાને પણ ઓવરકમ કરીને આનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું આ બધી વસ્તુઓમાં આગળ છે। એટલા માટે અમને मुख्यमंत्री ऑफ द ईयर એટલે મિનિસ્ટર ઓફ ધ યર નો એવોર્ડ મળ્યો છે, ધ્યાન રાખજો। આગળ નેક્સ્ટ લંડન મેડમ તુસાદ ના મ્યુઝિયમ માં બાબા રામદેવ નું મીણ નું પુતળું મૂકવામાં આવશે। તમે જાણો છો મેડમ તુસાદ નું મ્યુઝિયમ વિશ્વમાં ફેમસ છે અને એની એક બ્રાન્ચ આઈ થિંક ભારતમાં પણ ખુલી છે। મેડમ તુસાદના મ્યુઝિયમમાં જે પણ પુતળા મૂકવામાં આવે છે વિશ્વની સેલિબ્રિટીઝના પુતળા હોય છે મિત્રો, અને આ જે પુતળા છે એ મીણના બનેલા હોય છે। મીણ, અને એમાં મીણ ચાર પ્રકારનો હોય, એમાં મધમાખીનું મૂળ મીણ, તો મધમાખીમાંથી આપણને જે મીણ પ્રાપ્ત કરવામાં આવે છે મિત્રો એનો યુઝ કરીને બનાવવામાં આવે છે। તો આ એક ગર્વની વાત કહેવાય કે રામદેવજી મહારાજ જે વર્લ્ડ લેવલે કામ કરી રહ્યા છે એમનું પુતળું આપણે અહીંયા મૂકીશું। તો મેડમ તુસાદના મ્યુઝિયમમાં રામદેવજી મહારાજનું પુતળું હવે મૂકવામાં આવશે। તમે જોઈ શકો છો આકૃતિમાં એમાં પણ લઈ રહ્યા છે અને આવનારા સમયમાં આ બનશે। નેક્સ્ટ સાઉદી અરેબિયામાં પહેલી વખત સ્ત્રીઓને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાના શરૂ થયા। તો મિત્રો સ્ત્રી સશક્તિકરણ માટે એક બહુ સારો મુદ્દો કહેવાય, સ્ત્રી સશક્તિકરણ, વુમન એમ્પાવરમેન્ટ માટે જે દેશમાં સ્ત્રીઓને ચટાઈનો દરજ્જો આપવામાં આવે છે અથવા એક નીચલો દરજ્જો આપવામાં આવે છે એ દેશમાં જો આ એક સારું પરિવર્તન કહેવાય। એટલે ક્યાંક ને ક્યાંક આપણા સમાજ માટે આ બહુ ઊંચી વાત કહેવાય। જીવનની અંદર કોઈનું પણ અપમાન ન કરવું જોઈએ અને જો આ લોકો આજે આ પહેલ કરી રહ્યા છે તો જો કે બહુ મોડું છે પણ ચાલે, દેર આયે દુરુસ્ત આયે। સ્ત્રીઓને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાના સ્ટાર્ટ કર્યા, એના અંતર્ગત શરૂઆતમાં 10 કે 12 સ્ત્રીઓને લાયસન્સ આપવામાં આવે છે, પછી આખા દેશ અંતર્ગત આપવામાં આવશે। એનાથી એ પોતે સશક્તિકરણનો ભાગ બનશે, એ પોતે પણ કાલ ઉઠીને કમાઈ શકશે, એના માટે બહુ મોટી વાત છે। તો સ્ત્રી સશક્તિકરણ માટે આ મુદ્દો હોઈ શકે। તો સાઉદી અરેબિયામાં પહેલી વખત મિત્રો લાયસન્સ આપવાના શરૂ થયા છે। આગળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સૂત્ર સેવા નામની પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ સર્વિસ શરૂ કરવામાં આવી। આ ઇન્દોર એમપી ખાતે આ શરૂ કરવામાં આવી મિત્રો। આનો મેઇન ઇન્ટેન્શન લોકોના જીવનમાં સુખાકારીનો વધારો કરવો, પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહિત કરવી આનો મુખ્ય ઉદ્દેશ્ય છે। એના અંતર્ગત 127 જેટલી બસો શરૂ કરવામાં આવી છે મિત્રો। તો આ સૂત્ર સેવા કયા રાજ્યમાં શરૂ છે? તો મધ્યપ્રદેશમાં ઇન્દોર ખાતે પબ્લિકને વધુમાં વધુ ઝડપથી, સુગમતાથી અને સારી રીતે સહાયતા મળી રહે એનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે। આગળ ભારત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક AIIB નો સૌથી મોટો બોરોવર એટલે પૈસા લેના દેશ બન્યો, બરાબર? તમે જાણો છો મિત્રો જે રીતે દેશમાં વિકાસના કાર્યો થઈ રહ્યા છે એ રીતે આ સૌથી મોટી વાત કહેવાય અને આપણે બોરોવર છે એમાં કંઈ ખોટું પણ નથી, આપણે આના દ્વારા પૈસા અર્જિત કરીએ છીએ મિત્રો। તો ભારત વિશ્વનો સૌથી મોટો બોરોવર દેશ બન્યો, પૈસા લેનારો, અને આપણને આ પૈસા આપવામાં પણ આવી રહ્યા છે મિત્રો। લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની યોજનાઓ માટે આપણને પૈસા મળે છે। તો ભારત કયો દેશ વધારે મોટો? તો બોરોવર ભારત છે, બીજો કોઈ નથી એમ। નેક્સ્ટ અરજીત બાસુ, આ એક સિલેક્શન છે। અરજીત બાસુ SBI ના નવા મેનેજિંગ ડિરેક્ટર બન્યા। SBI ના નવા મેનેજિંગ ડિરેક્ટર મિત્રો, SBI બેન્કર્સ બેંક કહેવાય, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે અરજીત બાસુ આવે છે, બરાબર? એટલા માટે આ આપણા માટે કામના ન્યૂઝ કહેવાય। આ બેંક સૌથી મોટી બેંક કહેવાય છે। તો અરજીત બાસુ એક સિલેક્ટિવ પર્સનાલિટી એટલે આપણે એને યાદ રાખવાના, બીજું કોઈ ધારે કે યાદ રાખવાની જરૂર નથી, મેનેજિંગ ડિરેક્ટર બન્યા। ભારતના ચેન્નઈના R. પ્રજ્ઞાનંદ વિશ્વના બીજા નંબરના સૌથી નાની વયના ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા। આમની ઉંમર 12 વર્ષ 10 મહિના અને 13 દિવસ મિત્રો। તો સૌથી નાની ઉંમરના ચેસ ગ્રાન્ડમાસ્ટર બનવું એ આપણા માટે બહુ ગર્વની વાત કહેવાય કે આ બાળક અત્યારે હાલમાં વિશ્વનો સૌથી નાની વયનો ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો છે। એ બિલોંગ્સ ફ્રોમ ચેન્નઈ મિત્રો, આ મિત્રો તમિલનાડુથી બિલોંગ કરે છે આ વ્યક્તિ, એટલા માટે ભારતનો એક બાળક જો વિશ્વમાં એક કીર્તિ કરતો હોય આપણા માટે બહુ જ કામનું કહેવાય। તો આ એક રમત ગમત અંતર્ગતનો આ ન્યૂઝ કહેવાય, એટલે થોડું ધ્યાન રાખવાનું અને એમાં એજ નાની છે એટલે યુનિકનેસ કહેવાય, આપણે આને થોડું જોવાનું। આગળ ભારત અને સેશલ્સ વચ્ચે અઝમ્પશન આઇલેન્ડમાં નેવલ બેઝ બનાવવા માટે કરાર થયા। અઝમ્પશન આઇલેન્ડ મિત્રો और नेवल बेस मॉरिशस जोड़े अपने नेवल बेस बनाइए तो भविष्य में आवनारा युद्ध थाय तो कोईपण थाय तो आपणे ते जग्याए लड़ी सके एटले आपणे आपणी सुविधाओं त्यां विकसावी सके। सेशेल्स बराबर आ देश जोड़े आपणा सारा संबंधो छे मित्रों अने आ संबंधो विकसावा माटे आपणा प्रधानमंत्री राष्ट्रपति बधानो घणो फाळो छे। हवे आ देश जोड़े आपणे नेवल बेस बनाईए तो भविष्य में हिंद महासागर की सुरक्षा माटे आपने एक बेज एटले के आधार मळी रहे। तो कि शुरुआत में हाँ पाड़ी फरी पछी ना पाड़ी फरी पछी हाँ पाड़ी एवुं थयुं छे क्यांक ने क्यांक आमां इंटरनेशनल शुं कहेवाय के इंटरनेशनल प्रतिबंधो बहु मोटा काम करता होय छे अथवा बीजा देशों आपणने आवुं न करवा माटे ए देशने पण समजावता होय छे। तो पण छतां पण आपणे आमां सफलता मळी ए बहु मोटी सिद्धि कहेवाय। तो भारत क्यांक ने क्यांक आवुं बधुं एक सामुद्रिक पदार्थनी सुरक्षा और देश की सुरक्षा माटे कटिबद्ध छे एवुं अहींया आपणे जाणवा मळे छे। बराबर ओके। तो भारत सेशेल्स वच्चे एजम्पशन आइलैंड नेवल बेस ओके आ करार थया। आगळ केंद्र सरकार द्वारा वन धन स्कीम लॉन्च करवामां आवी तो आदिवासी बाबतोना मंत्रालय द्वारा आ शुरू थयो वन धन स्कीम। तो मित्रों देशना ट्राइब्स ए देशनुं धन कहेवाय आदिवासीओ आ देशनुं धन छे एमने प्रमोट करवा माटे आ वन धन स्कीम शुरू करवामां आवी। मित्रों तेना अंतर्गत आ 14 एप्रिल 2018 ना रोज छत्तीसगढ़ बीजापुर में आंबेडकर जयंती ना रोज शुरू थयो। बोलता रही छत्तीसगढ़ राज्य स्थल बीजापुर बराबर अने ओकेजन छे आंबेडकर जयंती। आदिवासीओनी आवकमां वधारो थशे आनाथी आदिवासीओनी आवकमां वधारो थशे। जे लोको वनथी जे पण वस्तुने कलेक्ट करे छे ए वस्तुओने आपणे कया प्रकारे प्रमोट करीए ए क्या क्या काममां आवे लोकोमां एना प्रत्ये अवेरनेस आवे लोको एने खरीदे माटे एमना पैसा टका एमना सुख सुविधामां वधारो थाय बीजो कोई इंटेंशन आपणो नथी। तो आपणे पण जे आदिवासीओना गुजरातमां हाथ ए हाथमां पण आ ज इंटेंशन छे जेथी एमनुं जीवन धोरण केवुं आवे ऊंचो आपे। बीजी महत्वनी वात छे ए लोको जे पण वन संसाधनो एकत्र करे छे दे आर प्योरेस्ट दे आर इन द प्योरेस्ट फॉर्म देट इज व्हाय ए आपणा माटे बहू ज कामनुं रहेशे। तो वन धन स्कीम आ याद राखजो। पछी मुख्य उद्देश्य तेमनी आर्थिक प्रणालीमां सुधारो करवो एनो मतलब ए लोको जे सिस्टमथी जीवी रह्या छे आर्थिक सिस्टम जीवी रह्या छे एमां थोडो वधारो करवो एमने थोडा आधुनिक बनाववा बराबर पैसा शू है समझ आपी क्या प्रकार कलेक्शन करव भेगू करव बैंक बेलेंस बनाव आना जीवन धोरण ऊंचू आए तो नॉलेज जो पैसा वे तो नॉलेज वे न वे तो निरक्षरता साक्षरता में कन्वर्ट थी जाए आ बदा उद्देश्य अपना है। ओके नेक्स्ट सुषमा स्वराज द्वारा पासपोर्ट सेवा एप शुरू थी एप्लिकेशन और इश्यूज पासपोर्ट सेवा एप्लिकेशन है मित्रों आ पण आईटी नो एक न्यूज कहेवाय। तो ध्यान रखो मित्रों आ जे लोको पण क्लास फॉर प्रिपेयर करी रह्या छे लोकोए ध्यान राखो इन्फॉर्मेशन टेक्नोलॉजी अंतर्गत छे। हवे बधाने खबर छे के पासपोर्ट लेवा माटे आपणे घणा धक्का खावा पड़े छे घणी समस्याओ छे। हवे आवा तमे एप्लिकेशन पण करी शको छो अने तमारो कोई पण इश्यू होय ए इश्यू तमे लाई शको छो जेनो ऑन ध स्पॉट समाधान आई शके। तो सुषमा स्वराज द्वारा पासपोर्ट सेवा एप्लिकेशन लॉन्च थयुं ओके भूलता नहीं मित्रों। ओके नेक्स्ट मेट्रो रेल सिस्टम ने आधुनिक करवा माटे श्रीधरन कमिटी आ बधाने खबर छे मित्रों ज्यारे ज्यारे कोई पण इश्यूज माटे कोई पण कमिटी अथवा पंच बेसाडवामां आव्युं एनो क्वेश्चन परीक्षामां आवतो ज होय छे। जेम के गोधराकांड ज्यारे थयुं तो नाणावटी कमिशन शरूआतमां नाणावटी मेहता कमिशन हतुं अने क्या मतलब छे के आवा प्रश्न आवता हशे जेम के मुदलियार कमिटी शिक्षण माटे मुदलियार कमिटी। तो परीक्षामां प्रश्न पूछाय के मेट्रो रेल माटे आधुनिकरण माटे ताजेतरमां कई कमिटी बेसाडवामां आवी तो श्रीधरन कमिटी बेसाडवामां आवी आ तमारे भूलवानुं नथी ध्यान राखजो एम नाम छे श्रीधरन कमिटी। ओके नेक्स्ट पल्लवी धरुवा भारतनी प्रथम आदिवासी राणीनो खिताब जीती। तो मित्रों आ आदिराणी कलिंगा स्पर्धा छे बराबर आदिराणी कलिंगा आ ओडिशा तो पल्लवी धरुवा आमां जीती गया। तो आ जे मिस वर्ल्ड मिस यूनिवर्स आई स्पर्धाओं थाय छे तेम आदिवासी कल्चर ने प्रमोट करवा माटे मित्रों आपणे आई स्पर्धाओं करी आ पल्लवी धरुवा जीत्या। तो आ फर्स्ट टाइम थयुं एना माटे बहु ज कामनी कहेवाय आ घटना कामनी कहेवाय। तो ओडिशा में थई थी आ रही है बराबर पल्लवी धरुवा भारतनी प्रथम आदिवासी राणीनो खिताब जीती आ तमे जोई शको चित्रमां एमने बराबर। ओके ते ओडिशाना कोरापुटना छे बराबर कोरापुटना एनुं स्थान याद राखजो। उद्देश्य शुं आदिवासी कला अने संस्कृतिने प्रोत्साहित करवानो उद्देश्य छे आनो मेन उद्देश्य आदिवासी कला अने संस्कृतिने प्रोत्साहित प्रमोट करवानो छे मित्रों ध्यान राखजो। तो आम पल्लवी धरुवा भारतनी प्रथम आदि राणीनो खिताब जीती चूकी छे। ओके डन आगळ जईए આ ખાસ યાદ રાખજો મિત્રો, જે લોકો ક્લાસ 1 2 પ્રિપરેશન કરી રહ્યા છે તો ખાસ યાદ રાખજો, કારણ કે આના અંતર્ગત ક્લાસ 1 2 નો ક્વેશ્ચન છે, આદિવાસી છે ને, મૂળ ટ્રાઇબ્સ નું છે, એટલે ટ્રાઇબ્સ નો પ્રથમ વખતનો કહેવાય એટલા માટે. એના પછી નેક્સ્ટ, આઈફા એવોર્ડ 2018 બેંકોક ખાતે યોજાયો. આ એક પ્રશ્ન પૂછી લે, બિકોઝ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ આઈફા, બેસ્ટ ફિલ્મ તુમ્હારી સુલ્લુ, બેસ્ટ અભિનેતા શ્રીદેવી અને બેસ્ટ અભિનેતા ઇરફાન ખાન, અભિનેત્રીમાં શ્રીદેવી, તો શ્રીદેવી બેસ્ટ અભિનેત્રી ને ઇરફાન ખાન બેસ્ટ અભિનેતામાં આવ્યો. અને ફિલ્મ યાદ રાખજો, આ ક્યાં થયું છે તો મિત્રો આ થયું છે બેંકોક ખાતે, બરાબર, બેંકોકમાં આ થયું છે. ઓકે, તો આઈફા એવોર્ડ્સ આ વખતે ક્યાં યોજાયા તો બેંકોક, બરાબર, અને આઈફાનું પૂરું નામ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ, બેસ્ટ ફિલ્મ તુમ્હારી સુલ્લુ, બેસ્ટ અભિનેત્રી શ્રીદેવી અને બેસ્ટ અભિનેતા ઇરફાન ખાન. ઓકે, નેક્સ્ટ, ભારતના ઉપરાષ્ટ્રપતિ દ્વારા હ્યુમન રાઇટ્સ વેલ્યુઝ એન્ડ કલ્ચરલ એથોસ બુક લોન્ચ થઈ. તો મિત્રો આ બુકોનો એક પ્રશ્ન હોય છે, જ્યારે કોઈ મોટા લેવલે બુક લોન્ચ થાય ત્યારે એ બુકનું નામ પરીક્ષામાં પૂછાતું હોય છે. બુકનું નામ છે હ્યુમન રાઇટ્સ વેલ્યુઝ એન્ડ કલ્ચર એથોસ. તો ભારતના ઉપરાષ્ટ્રપતિએ એટલે કે શ્રી વેંકૈયા નાયડુએ આ લોન્ચ કર્યું છે. તો હ્યુમન રાઇટ્સ માનવ અધિકારો, વેલ્યુઝ એટલે કે મૂલ્યો અને કલ્ચરલ એથોસ એટલે મતલબ સાંસ્કૃતિક એથિક્સ, આદાન પ્રદાન, એના વિશેની વાત ચાલે છે. તો આ પુસ્તક પરીક્ષામાં પૂછાઈ શકે. આ ક્લાસ 3 માટે તો યોગ્ય નથી, પણ આ ક્લાસ 1 2 માટે યુપીએસસી લેવલે આ ન્યૂઝ બહુ જ કામના છે, ધ્યાન રાખજો. એના પછી આગળ જઈએ, ભારત સાયબર એટેકમાં ચોથા સ્થાને રહ્યું મિત્રો. ચાઇના, અમેરિકા આ બધામાં એટેક થઈ રહ્યા છે, ભારત ચોથા સ્થાને છે. સાયબર એટેક એટલે શું તો સાયબર એટેકનો મતલબ છે કે આઈટીનો ઉપયોગ કરીને, નેટવર્કનો ઉપયોગ કરીને કરવામાં આવતા હુમલા એને સાયબર એટેક કહેવાય, જેમાં હેકિંગ થઈ શકે, બરાબર, પીસિંગ થઈ શકે, તો આપણી માહિતી ચોરવામાં આવે છે, આપણા વેલ્યુઝ, આપણા નીતિઓને લોકોની સામે બહુ પહેલા પ્રદર્શિત કરવામાં આવે, એને સાયબર એટેક કહેવાય. અને આ સાયબર એટેક અંતર્ગત તમે જાણો છો રેન્સમવેર, બિટકોઈન, આ બધા ઇસ્યુ થઈ ચૂક્યા છે અને ભારત આ વર્ષે ચોથા સ્થાને રહ્યું. માટે આપણે હજુ પણ વધારે આમાં જવાની જરૂર છે. હજુ પણ કોઈ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા એના વિશેની સંપૂર્ણ માહિતી જો પ્રાપ્ત કરવામાં આવે તો ભવિષ્યમાં પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યાઓ ઓછી થાય. અને ભારત તમે જુઓ છો ચોથા સ્થાને છે, એટલે બહુ મોટી વાત કહેવાય મિત્રો. ઘણી બધી વસ્તુને હજુ આપણે જોવાની બાકી છે. તો સાયબર એટેકમાં ચોથા સ્થાને રહ્યું. કોમ્પ્યુટર કે નેટવર્ક દ્વારા કરવામાં આવતા ગુનાને સાયબર ક્રાઇમ કહેવામાં આવે છે. આની પણ આપણને ખબર નથી. 2013 સુધી ભારત પાસે કોઈ પણ પ્રકારની સાયબર ક્રાઇમ પોલિસી નથી, પરંતુ 2013માં આપણને અમેરિકાના જ NIA, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ની જે સંસ્થાઓ છે એ સંસ્થાના એક વ્યક્તિએ આપણને માહિતી આપી અને એ માહિતી ઉપરથી આપણને ખબર પડી કે અમેરિકન ગુપ્તચર સંસ્થાઓ ભારતીયો અને ભારતની પોલિસી ઉપર બહુ નજર રાખે છે. અને ત્યારથી આપણે સાયબર ક્રાઇમ પોલિસી લાવ્યા અને ઇન્ડિયન ગવર્મેન્ટ સ્વીકારે છે કે સાયબર સ્પેસ એ બહુ મોટી જગ્યા છે. કોઈ વ્યક્તિ વિશ્વમાં કોની જોડે ક્યારે ઇન્ટરેક્ટ કરશે આપણને ખ્યાલ નથી, એટલા માટે વ્યક્તિએ પોતે પોતાની 90% અવેરનેસ સાથે કામ કરવું જોઈએ, કેમ કે એકવાર આ ઘટનાઓ ઘટે પછી એનું કોઈ રિસોલ્યુશન હોતું નથી, એને ફરીથી કે રીપેકેજ શકાય. એટલા માટે તમને તમારી જવાબદારીનો ભાન હોવો જોઈએ. આ એટલા માટે કે તમને પણ ખ્યાલ આવે કે આપણે ચોથા સ્થાને રહ્યા છે સાયબર એટેકમાં. ઓકે, આગળ, સોનાક્ષી સિન્હા બાળકોને સલામત સાયબર સ્પેસ મળે તે માટે યુનેસ્કો સાથે જોડાઈ. તો સેફ સાયબર સ્પેસ માટે ભારતના કયા કલાકાર યુનેસ્કો સાથે જોડાય તો સોનાક્ષી સિન્હા, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, તમે જાણો છો, અને બોલિવૂડના કલાકાર છે, શત્રુઘ્ન સિંહાના દીકરી. એટલે આનાથી આપણને લોકોમાં એક જાણીતો ચહેરો હોય તો આપણને ખબર પડે. બાળકોને સુરક્ષિત સાયબર સ્પેસ મળે મતલબ તો બાળકો કોઈ એવા વ્યક્તિઓ ડીલ ના કરતા હોય કે જે એના માટે અનસેફ હોય, જેનાથી બાળકને નુકસાન થાય, એના માટેની આ વાત ચાલે છે અને એના અંતર્ગત આ પ્રયાસ થયો છે. એટલે આમાં અવેરનેસ આવે, આપણને જાણકારી મળે કે તમે સાયબર નેટ સર્ફિંગ કરો છો તો કોઈ કાર્ય કરો છો તો એમાં તમારે કેટલા હદે જવું જોઈએ અને કોઈ જોડે વાત કરતી હોય તો કયા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ, આ એક એના માટે છે. તો બાળકોને સેફ સાયબર સ્પેસ મળે, ક્યાંક એ લોકો ભોગ તો નથી બનતા ને કોઈ બીજી પ્રિડિંગ થાય, એમાં ઉશ્કેરણી થાય, જાતીય વસ્તુ બતાવવામાં આવે, તો આ બધી વસ્તુ એના સાથે ખોટી કહેવાય એટલા માટે. ઓકે, નેક્સ્ટ, FATF ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં મુકાયું. તો મિત્રો ગ્રે લિસ્ટમાં મુકાયું તો FATF શું કામ કરે છે તો મની લોન્ડરિંગ, ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ, આ વગેરે જોવાનું કાર્ય કરે છે અને આ વખતે એને પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં થયું ફરી એક વખત પાકિસ્તાનને વિશ્વ સમુદાય સમક્ષ નીચા જોવાનું થયું બરાબર કે નીચું જોવાનું થયું તો કે એને ફરક પડતો સારું પણ તમે જાણો છે કરે છે મની લોન્ડરિંગ પણ કરે છે ટેરરિસ્ટ એક્ટિવિઝમમાં પણ છે ટેરરિસ્ટને ફાઇનાન્સ પણ કરે છે અને એટલા માટે પેરિસની એક સભામાં આને ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું પાકિસ્તાન હવે પણ સુધરે તો સારું તો ધ્યાન રાખજો FATF નો ફૂલ ફોર્મ પૂછાય અને આ સંસ્થા કરે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ કયો દેશ ગ્રીસમાં મુકાયો તો તમને યાદ રહી જશે બાકીની વાતો થોડી યાદ રાખવાની ઓકે પછી નેક્સ્ટ UGC ની જગ્યાએ HECI હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા ની સ્થાપના કરવાની વાત થાય છે બરાબર કે UGC નું કામ હવે આ કરશે મિત્રો આ એક અપડેટેડ વર્ઝન તરીકે કામ કરશે UGC 1953 માં સ્થાપના થઈ હતી જે કોલેજને બજેટ પ્રોવાઇડ કરતું હતું હવે એની જગ્યાએ HECI આવશે તો કઈ વાંધો નહીં થઈ શકે એમ છે જો સારું કામ થતું હોય તો આપણે રિફોર્મ્સ માટે તૈયાર રહેવું જોઈએ તો આવનારા સમયમાં UGC જગ્યાએ HECI આવશે આનો ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય આ સજેસ્ટેડ છે હજુ આમાં વિચારણા ચાલી રહી છે બરાબર કે આમાં હજુ ઘણું જોવાનું આવશે એના પછી નેક્સ્ટ અને છેલ્લા ન્યૂઝ 29 જૂન સ્ટેટિસ્ટિક ડે સાંખ્યિકી દિવસ તરીકે ઉજવાયો 29 જૂન 2018 PC મહાલનો 125મી જન્મજયંતિ છે મિત્રો PC મહાલનો બીસે આપણને સ્ટેટિસ્ટિક વિશે ઘણા ઉદાહરણ આપ્યા અને ઘણી બધી વસ્તુ એમણે શીખવાડી તો એમના માનમાં આપણે આ વર્લ્ડ સ્ટેટિસ્ટિક ડે ઉજવે છે વસ્તીનો આંકડો સંખ્યાનો આંકડો નિરક્ષરતાનો આંકડો લિંગ પ્રમાણ બરાબર એના સિવાય કોમર્શિયલ યુઝિસ આ બધામાં કયા પ્રકારે જવું એમનો એક પ્રયત્ન બહુ સારો હતો એટલે એમની અત્યાર તાજેતરમાં 125મી જન્મજયંતિ ઉજવાઈ 29 જૂને અને એને આપણે સ્ટેટિસ્ટિક ડે બરાબર ઓકે એટલે કે સાંખ્યિકી દિવસ તરીકે ઉજવીએ છીએ વર્લ્ડ ફેમસ વ્યક્તિ છે મિત્રો તો આમાંના પ્રશ્નો પરીક્ષા માટે ઘણા કામના છે માટે બને તેટલું થોડું ધ્યાન રાખવું હજુ પણ બીજા પ્રશ્નો હોઈ શકે પણ આ મને લાગે છે કે બહુ જ કામના છે ઓકે મિત્રો તો જોતા રહેજો થેન્ક યુ